વિદ્યાર્થી મિત્રો આજે સ્ટાન્ડર્ડ સેવન્થમાં યુનિટ ટુ હાઉ મેની ડીડીયુમાં ઉપયોગી થાય તેવો એક મહત્વનો મુદ્દો આપણે શીખવાના છીએ જેમાં આપણે આજે સિમ્પલ પ્રેઝર સોરી સિમ્પલ પાસ ટેન્સ તેમજ સિમ્પલ પાસ ટેન્સમાં ડબલ્યુ એચનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણે શીખીશું તો ચાલો આપણે આગળ વધીએ સૌપ્રથમ સાદો ભૂતકાળ સાદો ભૂતકાળ ક્યારે વપરાય છે તો જ્યારે કોઈ ક્રિયા કે ઘટના બની ચૂકી હોય તે દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે હવે સાદા ભૂતકાળમાં વિધાન વાક્યનું બંધારણ શું તો સૌપ્રથમ આવશે કર્તા ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે વર્બ ટુ ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દ અન્ય શબ્દમાં સામાન્ય રીતે પહેલાં સ્થળ લખીશું ત્યારબાદ સમય લખીશું હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કેવી રીતે બનાવવું તો સામાન્ય રીતે ક્રિયાપદની પાછળ ઈડી લગાવવાથી ભૂતકાળનું રૂપ બને છે અમુક ક્રિયાપદો અનિયમિત હોય છે જેવા કે બાય તો બાયનું ભૂતકાળનું રૂપ બોટ થાય છે તેમજ અમુક ક્રિયાપદો એમના એમ જ રહે છે ચાલો આપણે બંધારણ આધારિત એક ઉદાહરણ જોઈએ જેમાં વાક્ય આપેલું છે કે ગોપાલે જલેબી ખરીદી હવે આ વાક્યમાં કરતા કોણ છે ગોપાલ ત્યારબાદ ક્રિયાપદ શોધીએ તો શું કર્યું એવું પૂછવાથી જવાબ મળે તે આપણું ક્રિયાપદ હશે દાખલા તરીકે ગોપાલે શું કર્યું તો કે ખરીદી કરી તો ખરીદવું એ ક્રિયાપદ થયું જેને અંગ્રેજીમાં બાય કહેવી તો બાયનું ભૂતકાળનું રૂપ થાય છે બોટ ત્યારબાદ ક્રિયાપદને શું એવો પ્રશ્ન પૂછવાથી આપણને કર્મ મળે છે ગોપાલે શું ખરીદ્યું તો કે જલેબી તો જલેબી આપણું કર્મ થશે હવે તેને બંધારણ મુજબ ગોઠવીએ કરતા તો કે ગોપાલ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે બોટ અને કર્મ જલેબી હવે બીજું વાક્ય જોઈએ રાજાએ ગોપાલને દરબારમાં બોલાવ્યું તો અહીં કરતા છે કિંગ ત્યારબાદ રાજાએ શું કર્યું બોલાવ્યું બોલાવવું એટલે કોલ તો કરતા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ તો એ પ્રમાણે કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ કોર્ટ આગળ જોઈએ હવે વિધાન વાક્યના બંધારણ બાદ આપણે નકાર વાક્ય ઉપર જઈએ તો તેનું બંધારણ છે તેમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હતું તેના સ્થાને મૂળ રૂપ આવી જાય છે અને તેની પહેલાં નોટ લગાવવામાં આવે છે તો જોઈએ કરતા ત્યારબાદ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અને અન્ય શબ્દ અહીં અન્ય શબ્દમાં અગાઉ વાત થઈ તે મુજબ સ્થળ અને ત્યારબાદ સમય લખીશું હવે એક્ઝામ્પલ જોઈએ ગોપાલે ફળો ખરીદ્યા નહીં ગોપાલે ફળો ખરીદ્યા નહીં તો તેમાં ગોપાલ છે એ કરતા છે ખરીદવું ક્રિયાપદ છે અને ફળ છે એ આપણું કર્મ છે તો ગોપાલ ડીડ નોટ બાય ફ્રૂટ્સ હવે કોઈ અંગ્રેજીમાં વાક્ય આપ્યું છે તેનું આપણે નકાર વાક્ય બનાવવું છે તો તેનું ઉદાહરણ જોઈએ ધ કિંગ કોલ્ડ ગોપાલ હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જે છે તે હકીકતમાં આવી રીતે બનેલું હોય છે કે કોલ્ડ છે તો તેમાં ડીડ અને કોલ એ બે શબ્દો છૂટા પડશે તો હવે બંધારણ મુજબ આપણને બે શબ્દો મળી ગયા છે તો ધ કિંગ ડીડ નોટ કોલ ગોપાલ ત્યારબાદ સાદા ભૂતકાળમાં આગળ વધીએ તો ઇન્વર્જન ક્વેશ્ચન્સ એટલે કે ઉલટ પ્રશ્નો કે જે પ્રશ્નોના જવાબ યસ અથવા નોમાં આવતા હોય તેવા પ્રશ્નોને પ્રશ્નો કહીએ છીએ તો તેનું બંધારણ છે કે ડી વધતા કરતા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ તો વાક્ય આપેલું છે ગોપાલ બોટ જલેબી હવે બોટ તો બોટનું મૂળ ક્રિયાપદ બાય કરીએ તો દીડ લગાવશું તો સૌપ્રથમ પ્રથમ ત્યારબાદ કરતા ત્યારબાદ ક્રિયાપદ એટલે કે ડીડ ગોપાલ બાય જલેબી તો જો ગોપાલે જલેબી બાય કરી હોય તો જવાબ આપશું યસ હી ડીડ તેના પછી બીજું ઉદાહરણ જોઈએ ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ કોટ તો કોલ્ડ તેનું મૂળ રૂપ થશે કોલ ડીડ ધ કિંગ કોલ ગોપાલ ઇન ધ કોર્ટ જો ના બોલાવ્યો હોય તો આપણે જવાબ આપશું નો હીડન્ટ ત્યારબાદ આગળ હવે આવે છે ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ ડબલ્યુ એચ ક્વેશ્ચન્સમાં વુ વોટ વેર વેન અત્યારે આપણે આ ચાર વિશે જોઈશું વુ વુનો ઉપયોગ ક્યારે થાય છે તો કે કર્તા વિશે માહિતી મેળવવી હોય ત્યારે વુથી પ્રશ્ન મેળ બનાવવામાં આવે છે એકદમ સિમ્પલ બંધારણ છે કર્તાને દૂર કરી તેના સ્થાને વુ મૂકી દેવાનું છે બાકી વિધાન વાક્યનું જે બંધારણ હતું તે મુજબ જ આપણે બંધારણ છે જોઈએ વુ ભૂતકાળનું રૂપ કર્મ અને અન્ય શબ્દ હવે અહીં આપણને એક વિધાન વાક્ય આપેલું છે ગોપાલ બોટ જલેબી અહીં માની લો વુથી પ્રશ્ન બનાવવો છે તો આપણે ગોપાલને રિમૂવ કરી દઈશું અને તેના સ્થાને વુ લખી દઈશું એટલે આપણો પ્રશ્ન તૈયાર થઈ ગયો વુ બોટ જલેબી ત્યારબાદ જો તમને ડાયરેક્ટ વુથી પ્રશ્ન પૂછો હોય તો કેવી રીતે જવાબ આપવો તો વુના સ્થાને જે કરતા હોય તે મૂકી આપશું અને બાકીનું સેન્ટેન્સ એમને લખી દેવાથી તમારો જવાબ તૈયાર થઈ જાય છે વુ કિલડ ફ્લાઇઝ તો ગોપાલ કિલ્ડ ફ્લાઇઝ ત્યારબાદ આવે છે વોટ તો કર્મ વિશે માહિતી મેળવવા માટે વોટથી પ્રશ્ન પૂછવામાં આવે છે તેનું બંધારણ છે વોટ ડીડ કરતા પછી ક્રિયાપદ ત્યારબાદ અન્ય શબ્દ હવે એક્ઝામ્પલ જોઈએ ગોપાલ મેડ અબેટ હવે આપણે ડીડ અને ક્રિયાપદ માટે સૌ પ્રથમ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એ જોઈશું મેડ તો મેડના બે ભાગ આપણે કરીશું ડીડ અને મેક હવે બંધારણ મુજબ સૌથી પહેલાં વોટ ત્યારબાદ ડીડ ત્યારબાદ કરતા ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ આવી રીતે લખવાથી આપણો પ્રશ્ન તૈયાર થઈ જાય છે વોટ ડેડ ગોપાલ મેક જો એનો આન્સર આપવાનો થાય તો ગોપાલ મેડ અ બેટ ચાલો આપણે પ્રશ્ન ઉપરથી આન્સર જોઈએ વોટ ડેડ ધ કિંગ પ્રોમિસ હવે ડી અને પ્રોમિસ એ બંને શબ્દને ભેગા કરવાથી આપણું ક્રિયાપદનું મૂળ ભૂતકાળનું રૂપ બની જશે પ્રોમિસ્ડ તો સૌ પ્રથમ વિધાન વાક્ય મુજબ કરતા જે છે તેને આપણે સૌ પ્રથમ લઈ લઈશું ધ કિંગ પ્રોમિસ્ડ રેચ રિવોર્ડ ત્યારબાદ આવે છે વેર વેર નો ઉપયોગ સ્થળ વિશે માહિતી મેળવવા માટે થાય છે તેનું બંધારણ તો કે વેર ત્યારબાદ ડીડ પછી કરતા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ અન્ય શબ્દમાં માત્ર સમયનો ઉલ્લેખ કરશું ત્યાં સ્થળનો ઉપયોગ કરશું નહીં ચાલો એક્ઝામ્પલ જોઈએ ગોપાલ સો ધ જાયન્ટ્સ અંડર ધ ટ્રી હવે આપણે વેરથી ક્વેશન્સ બનાવવો છે તો સૌ પ્રથમ આપણે જે સ્થળ દર્શાવતો શબ્દ છે તે શોધી લઈશું તો એ છે અંડર ધ ટ્રી તો આપણે હવે જે પ્રશ્ન બનાવશું તેમાંથી આ અંડર ધ ટ્રી નીકળી જશે સૌ પ્રથમ મૂકી દઈશું વેર ત્યારબાદ સો તો તેના જે બે ભાગ છે ડીડ અને સી એ મુજબ ડીડ ત્યારબાદ કરતા પછી સી ધ જાયન્ટ્સ એટલે આપણો પ્રશ્ન બની ગયો વેર ડેડ ગોપાલ સી ધ જાયન્ટ્સ જ્યારે ક્વેશ્ચન ક્વેશ્ચન આપેલો હોય તો એનો આન્સર કઈ રીતે આપવો તે જોઈએ વેર ડેડ ગોપાલ પુટ જેલેબીજ સૌ પ્રથમ આપણે કરતા શોધીને તેને લખી લઈશું ગોપાલ પછી ડીડ અને પુટ તો પુટ એવું ક્રિયાપદ છે જે ભૂતકાળમાં પણ પુટ બોલાય છે વર્તમાન કાળમાં પણ પુટ જ રહે છે તો ગોપાલપુટ જલેબીઝ હવે વેરની જગ્યાએ આપણે સ્થળ એટલે કે ઇન અ ડીશ તો આન્સર થઈ જશે ગોપાલપુટ જલેબીઝ ઇન અ ડીશ નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ વેન વેનનો ઉપયોગ છે એ સમય વિશેની માહિતી મેળવવા માટે થાય છે તેનું બંધારણ વેર જેવું જ છે માત્ર તફાવત એટલો છે વેરમાં સમય નીકળી જતો હતો સોરી વેરમાં સ્થળ નીકળી જતું હતું જ્યારે વેનમાં સમય નીકળી જશે હવે જોઈએ ગોપાલ બોટ જલેબીઝ ઇન ધ મોર્નિંગ તો આ સેન્ટેન્સમાં સમય દર્શાવતો શબ્દ કયો છે ઇન ધ મોર્નિંગ તો એ આપણે દૂર કરી દઈશું અને તેના સ્થાને વેન મૂકશું તો સૌ પ્રથમ વેન ત્યારબાદ ડીડ ત્યારબાદ ગોપાલ એટલે કે કરતા ક્રિયાપદનું મૂળરૂપ આવશે બાય અને કર્મ આવશે જલેબી તો આપણું આપણો ક્વેશ્ચન બની ગયો વેન ડીડ ગોપાલ બાય જલેબી હવે ક્વેશ્ચન આપેલો હોય તો એનો આન્સર કઈ રીતે આપશું તો સૌપ્રથમ વેન ધ કિંગ કોલ ગોપાલ તો કરતા છે ધ કિંગ તો તેને આપણે સૌથી પહેલાં લખી લઈશું ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે કોલ્ડ ગોપાલ અને છેલ્લે આવશે સમય એટલે કે ઇન ધ ઇવનિંગ તો આપણો આન્સર થઈ જશે ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ ઇવનિંગ હવે યુનિટ ટુમાં તમને જે એક્ટિવિટી ફાઈ આપેલી છે તેમાં પહેલાં પાંચ સેન્ટેન્સ જે છે એ ઇન્વર્જન્સ ક્વેશનના છે ત્યારબાદ એક્ટિવિટી બીમાં પહેલાં બે છે તે વુથી બનાવવાના છે ત્યારબાદના વોટ વેન અને વેર તો બધામાં આપણે એક એક એક્ઝામ્પલ જોઈએ સેકન્ડમાં ધ જાયન્ટ સ્કિલ્ડ ઇચ અધર તો તેમાં આપણને બંધારણ મુજબ ઇન્વર્જન ક્વેશ્ચનના બંધારણ મુજબ બાકીનું બધું આપેલું જ છે માત્ર પહેલી ખાલી જગ્યામાં ડીડ બાકી છે તો અહીંયા ડીડ મૂકી દઈશું તેવી રીતે બાકીના ત્રણ પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી અહીં પહેલું છે ગોપાલ મેડ અ બિગ બેલ્ટ તો આપણે કરતાને દૂર કરી દઈએ તો ખાલી જગ્યામાં આવી જશે વુ મેઇડ અ બિગ બેલ્ટ એવી જ રીતે અહીંયા જોઈએ ધ કિંગ શો ધ ડેડ જાયન્ટ હવે કિંગ એટલે કે કર્તા અહીં આપેલું છે ક્રિયાપદ આપેલું છે ખાલી ડેડ જાયન્ટ આપેલું નથી તો ત્યાં આ ખાલી જગ્યામાં આપણે લખશું વોટ વોટ ડેડ ધ કિંગ સી તેવી રીતે ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ ખાલી જગ્યા ડી ધ કિંગ કોલ ગોપાલ તો અહીંયા આપણને સમય દૂર કરીને પ્રશ્ન બનાવે આપ્યો છે તો સમય માટે આપણે લખીશું વેન અને છેલ્લે જોઈએ ગોપાલ વેન ટુ ધ માઉન્ટેન્સ તો માઉન્ટેન્સ નીચે આપણને અંડરલાઈન આપેલી જ છે તો માઉન્ટેન છે એ સ્થળ દર્શાવે છે એને દૂર કરીને પ્રશ્ન બનાવો એટલે આપણે શીખી ગયા છીએ કે સ્થળ માટે જાણકારી મેળવવી હોય તો વેરથી પ્રશ્ન બને તો આવી રીતે પાંચ પાંચ વાક્યની પ્રેક્ટિસ કરવી